વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે મળી રહ્યા છે ધોરણ બાર વિષય ઇતિહાસ અભ્યાસ છે કરી રહ્યા છે ત્યારે આપણે અગાઉના વિડિયો લેકચર ની અંદર આપણે અભ્યાસ કર્યો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તા સંઘર્ષ આ ટોપિક નો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે ત્યાર પછીના આજના વિડીયો લેક્ચર ની અંદર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ ત્યારબાદ બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ અને બંગાળમાં દ્વિમુખી વહીવટી તંત્ર આ ત્રણ ટોપિક નો અભ્યાસ આપણે આજના લેક્ચર ની અંદર થઈ કરીશું તો એમાં સૌપ્રથમ પહેલા જ આપણે જોઈએ ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ તો આપણે આગળ જોઈ ગયા તેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વિભિન્ન ક્ષેત્રોમાં કોઠીઓ સ્થાપી અને વેપારી પ્રવૃત્તિઓ છે એ શરૂ છે એ કરી દીધી આપણે અગાઉ જોઈ ગયા કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ છે એ થયું અને યુદ્ધ થતા બ્રિટિશ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે વિગ્રો છે એ શરૂ થતાં અને છેલ્લે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની છે એ હાર થઈ અને બ્રિટિશનો વિજય થયો અને લગભગ ભારતના વિભિન્ન ક્ષેત્રોમાં તેમણે કોઠીઓ છે સ્થાપી અને વેપારી પ્રવૃત્તિઓ છે એ શરૂ કરી આ ઉપરાંત તેમણે દક્ષિણમાં પણ તેમણે પોતાની સ્થિતિ છે એ મજબૂત છે બનાવી દીધી જેની અંદર મુસ્લીપટ્ટમ ખાતે તેમણે કોઠી સ્થાપી અને દક્ષિણની અંદર પગ પેસરો છે એ શરૂ કર્યો ત્યારબાદ ત્યાંના રાજાની પરવાનગી છે એ તેમને લીધી અને પરવાનગી લઈ અને વર્તમાન જે ચેન્નઈ છે એ વર્તમાન ચેન્નઈ ખાતે સોળસો ને ઓગણચાલીસમાં એક કિલ્લો છે બનાવ્યો જે ફોર્ટ સેન્ટ જ્યોર્જ તરીકે ઓળખાય છે ક્યારે તો કે સોળસો ને જે વર્તમાન ચેન્નઈ છે ત્યાં ફોર્ટ સેન્ટ જ્યોર્જ તરીકે કિલ્લો તેમને બનાવ્યો ત્યારબાદ જોઈએ તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ સરકાર પાસેથી મુંબઈ ટાપુ છે એ લઈને તેની બંધી છે એ કરી અને સોળસો ને અડસઠ પછીના સમયમાં તે પોતાનું મુખ્ય મથક સુરતથી ખસેડીને મુંબઈ છે લઈ ગયા તો આપણે કીધું કે મુંબઈ ટાપુ છે એ તેની બંધી છે એ કરી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ત્યારબાદ જે મુખ્ય મથક સુરત હતું તે ખસેડીને હવે મુંબઈ છે એ લઈ ગયા તેમણે ઓરિસ્સાની અંદર સોળસો તેત્રીસની અંદર અને બંગાળની અંદર સોળસો એકાવનમાં વેપાર કરવાના છે એ પરવાના છે એ મળ્યા અને તેના પરિણામે પાટણ બાલાસોર અને ઢાંકામાં તેમણે અલગ અલગ વેપાર કરવા માટેની કોઠીઓની સ્થાપના છે એ કરી ત્યારબાદ જોઈએ તો કે આ સમયે ભારતની ડામાડોળ રાજકીય પરિસ્થિતિ જોઈને બંગાળમાં તેમણે સત્તા પ્રાપ્ત કરવાનો મનસુબો છે કર્યો આ સમયે તો કે ભારતની રાજકીય સ્થિતિ સાવ ડામાડોળ હતી અને એનો તેમણે સહારો લઈ અને બંગાળની અંદર વેપાર કરવા માટેનો તેમને મનસૂબો સત્તા પ્રાપ્ત કરવાનો મનસુબો તેમને ઘડ્યો અંગ્રેજોએ હુગલી પર આક્રમણ કરી મુગલ સમ્રાટ વિરુદ્ધ યુદ્ધ છે આદર્યું અને અંગ્રેજોએ તો કે હુગલી ઉપર આક્રમણ કર્યું અને મુગલ સમ્રાટ વિરુદ્ધ યુદ્ધ છઈ આદર્યું આ સમયે ઔરંગઝેબે અંગ્રેજોની આ હરકત કચડી નાખી એટલું જ નહીં પણ સુરત મસૂલીપટ્ટનમ અને વિશાખાપટ્ટનમની કોઠી ઉપર પણ મુગલ સત્તાનો પોતાનો અધિકાર છઈ સ્થાપી દીધો અને ત્યારબાદ તેના પરિણામે અંગ્રેજો છે એ મુગલ સત્તાના ઘૂંટણા છે એ પડ્યા ચાપલુસી અને વિનમ્રતાનો અંચળો ઓઢી પૂર્ણ વેપારી પ્રવૃત્તિઓ છે એ અંગ્રેજોએ છે પાછી શરૂ કરી આ સમયે મુગલોએ તેમની માફી આપીને જાણક્ય પોતાના પગ પર કુવાડો માર્યો એવી સ્થિતિ છે એ એટલે કે તેમને માફી આપી વેપાર કરવા માટે ત્યારે મુગલોએ તેમને માફી આપીને પોતાના જ પગ પર કુહાડો માર્યો હોય તેવી સ્થિતિ છે એ ઉદભવી આ ઉપરાંત કંપનીએ કાલીઘાટ અને ગોવિંદપુર જેવા ગામોની જવાબદારી ઈસન સોળસો ને અઠ્ઠાણુંની અંદર છે પ્રાપ્ત થઈ કરી અને તેની આસપાસનો કિલ્લો છે એ બનાવ્યો જે ફોર્ટ વિલિયમ તરીકે છે ઓળખાતો હતો જે આજે કોલકાતા તરીકે છે ઓળખાય છે ત્યારબાદ જોઈએ તો કે મુઘલ બાદશાહ ફરૂખ કરે બ્રિટિશને વિશેષ એવા અધિકારો આપતું ફરમાન છે એ બહાર પાડ્યું જે સોળસો એકાવનની અંદર ગુજરાત અને દક્ષિણ ભારતની અંદર છે એ પણ લાગુ છે એ પડ્યું જે ફરૂક શિખરે બ્રિટિશને વિશેષ અધિકારો આપતું ફરમાન જે બહાર પડ્યું એ પાછળથી એટલે કે સોળસો એકાવનમાં ગુજરાત અને દક્ષિણ ભારતને પણ લાગુ છે એ પડ્યું આ સમય દરમિયાન ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારમાંથી ખૂબ જ એવો નફો છે એ મેળવ્યો જેની અંદર વાત કરીએ તો ઈસવીસન સત્તરસો ને આઠમાં કંપનીની નિકાસ પાંચ લાખ પાઉન્ડ હતી જે વધીને ઈસવીસન સત્તરસો ને ચાલીસની અંદર સત્તર લાખ પંચાણું હજાર લાખ પાઉન્ડ સુધી એમની નિકાસ છે પહોંચી ગઈ આવી રીતે તેને નફો છે એ મેળવ્યો ત્યારબાદ મુગલ સામ્રાજ્ય અત્યંત નિર્બળ બનતા બ્રિટિશ કંપનીએ ભારતમાં પગપેસરો કરવાની તક છે એ મળી ગઈ અને મુઘલ સામ્રાજ્ય એ અત્યંત નિર્બળ બન્યું અને નિર્બળ બનતા બ્રિટિશ કંપનીએ ભારતની અંદર પગપેસરો છે એ શરૂ કરવાની તક છે એ મેળવી કંપની પોર્ટુગીઝને ડચ પ્રતિસ્પર્ધીને પણ આ સમય સુધીમાં છે હરાવી ચૂકી હતી આપણે આગળ ભણ્યા કે પોર્ટુગીઝોને પણ હરાવી દીધા અને ડચોને પણ છે હરાવી દીધા હવે માત્ર ફ્રેન્ચ કંપની સિવાય તેની સામે પડવાવાળું છે એ કોઈ હતું નહીં ત્યારબાદ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે ભયાનક એવું યુદ્ધ થયું અને જેનું પરિણામ આવ્યું કર્ણાટક વિગ્રહમાં આ કર્ણાટક વિગ્રહમાં અંગ્રેજોને વિજય થયો અને ભારત પર તેમની પકડ વધારે છે મજબૂત તો એમની સામે ફ્રેન્ચ એ એક જ સામે પડવા વળી હતી ને એ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે ભયાનક યુદ્ધ થયું અને આ યુદ્ધનું પરિણામ આવ્યું કર્ણાટક વિગ્રહમાં જેમાં અંગ્રેજોનો વિજય થયો અને ભારત પર તેમની પકડ વધારે મજબૂત છે એ બની ગઈ આવી રીતે ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ છે એ રહી છે હવે ત્યારબાદ આવે છે બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ જોઈએ એમાં તો કે ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો આરંભ એ સત્તરસો ને સત્તાવનનું જે પ્લાસીનું યુદ્ધ થયું આ પ્લાસીના યુદ્ધ છે એ થઈ હતી જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ નવાબ સિરાજ ઉદ્દોલાને છે હરાવી દીધો હતો તો કે પ્લાસીનું યુદ્ધ જે સત્તરસો ને સત્તાવનની અંદર થયું આ સત્તરસો ને સત્તાવનના પ્લાયસીના યુદ્ધમાં ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો આરંભ છે એ થયો હતો અને આ યુદ્ધની અંદર જે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ નવાબ સિરાજ ઉરા સિરાજ ઉદ્દોલાને હરાવ્યો હતો બંગાળ ભારતનો મહત્વપૂર્ણ અને વિકસિત એવો પ્રાંત છે હતો અંગ્રેજોને અહીંયા વેપાર કરવાનો અધિકાર એ છે એ સત્તરસો ને સત્તરથી જઈ પ્રાપ્ત થઈ ગયો હતો જે અંગ્રેજો અને નવાબો વચ્ચે યુદ્ધનું કારણ આ ફરમાન જ છે હતું તો કે અંગ્રેજોને જે સત્તરસો ને સત્તરથી બંગાળ ઉપર વેપાર કરવાનો જે અધિકાર મળ્યો એ જ આ યુદ્ધનું મુખ્ય કારણ ફરમાન છે એ ગણાવી શકાય છે ત્યારબાદ જોયો તો કે બંગાળમાં મુર્શીદ કુલિખા અને અલવર્દીખા સુધીના નવાબોએ કંપનીની કાર્ય પદ્ધતિનો વિરોધ છે કર્યો હતો ઉપરાંત નવાબ સિરાજ ઉદ્દોલાએ અંગ્રેજોને પોતાની શરતો પર વેપાર કરવાનું છે એ જણાવ્યું હતું હવે પરિસ્થિતિ છે એ કંઈક અલગ જ છે આવી જેની અંદર અંગ્રેજો નવાબને તાબે છે એ ન થયા અંગ્રેજોએ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરતા નવાબ રોષે ભરાયો અને નવાબે કાશીમની બજારની ફેક્ટરીનો કબજો છે એ વીસ જૂન સત્તરસો ને સાઠની અંદર છે એ કર્યું અને કોલકાતા પર અધિકાર પ્રાપ્ત થઈ કરી લીધો ત્યારબાદ તેના પરિણામે અંગ્રેજોએ સિરાજુદ દોલાને બદનામ કરવા કોટડીનો કિસ્સો ઉપજાવી કાઢીને અંગ્રેજોએ સમુદ્ર કિનારે આવેલા ફૂલટા ખાતે શરણાગતિ છે સ્વીકારી સાથે સાથે તેમણે મદ્રાસના અધિકારીને જાણ કરી અને સહાયતા છે માગી સહાયતાના ભાગરૂપે નવાબના અગ્રણી લોકો સાથે મળીને નવાબને વિરુદ્ધ ષડયંત્ર છે રચ્યું જેમાં નવાબના અત્યંત એવા વિશ્વાસુ સેનાપતિ મીર જાફર તથા મોટા ગજાના વેપારીઓ માણેકચંદ ત્યારબાદ અમીચંદ જગત શેઠ અને ખાદીમ ખાને ખરીદી લઈ અને નવા વિરોધ ષડયંત્ર છે રચવાનું કાર્ય છે એ કર્યું જેમાં મદ્રાસથી એડમિટર વોટસન અને કર્નલ ક્લાઇવની નૌકા સેના લઈને આવી અને તેમને નવાબને છે એ હરાવી અને કલકત્તા છે એ જીતી લે અને નવાબને સંધિ કરવા છે મજબૂર છે એ કર્યું અને ત્યારબાદ અંગ્રેજોએ છે એ મીર જાફરને બંગાળની ગાદી ઉપર બેસાડવાનું છે એ મુરશીદાબાદથી વીસ માઇલ દૂર દૂર પ્લાસીના મેદાનમાં ત્રેવીસ જૂન સત્તરસો ને સત્તાવનમાં પ્લાયીનું યુદ્ધ છે એ થયું હતું જે ભારતમાં અંગ્રેજ સત્તાની સ્થાપના સાથે છે એ સંકળાયેલું યુદ્ધ છે એ ગણાવી શકાય છે મીર જાફર અને રાય દુર્લભ જેવા ગદારોને લીધે નવાબ અને છેવટે તેની હત્યા છે કરવામાં આવી અને ત્યારબાદ નવીનચંદ નવીનચંદ સેનાના મત અનુસાર હવે આ પ્રસંગથી ભારત દુઃખની રાત્રિની અંદર છે એ પોતાની માંગણી મનાવતા અંગ્રેજોએ મીર જાફરને છેલ્લે નવાબ છે એ બનાવી દીધો આમ સ્લાયસીના યુદ્ધનું ઐતિહાસિક મહત્વ એ ખૂબ જ છે એ રહેલું છે ભારત માટે કારણ કે આ યુદ્ધે બંગાળ અને તેના પછી સમગ્ર ભારત પર અંગ્રેજોની અધિકાર છે એ લાદી ગયો છે આ ઉપરાંત બંગાળમાંથી મોટી માત્રામાં મહેસૂલ મળવાને કારણે તેમની આર્થિક સ્થિતિ છે એ પણ સુધરી હતી આ ઉપરાંત તેમણે ફ્રેન્ચોને પણ હરાવી ચૂક્યા હતા અને બંગાળ બિહાર અને ઓરિસ્સામાં એવા મુક્ત વેપાર કરવાની પરવાનગી તેમણે છે એ મેળવી ચૂકી હતી અને બંગાળની પ્રજાને લૂંટી અને પુષ્કળ ધન દોરત એ છે એ બ્રિટન ભેગા છે એ કરતા હતા મીર જાફરે સત્તરસો ને સાઠમાં પોતાના જમાય જે મીર કાસિમને ગાદી છે એ આપી દીધી તે એક યોગ્ય અને એવો શક્તિશાળી શાસક છે એ હતો મીર કાસિમ મીર કાસિમે તરત જ રાજગાદી ઉપર આવ્યા બાદ આધુનિક સેનાની સ્થાપના કરવાનો અને ભ્રષ્ટાચાર દૂર કરવાના પ્રયત્નો છે એ શરૂ કર્યા તેની સાથે સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અંકુશમાં લેવાનો પ્રયત્ન પણ એ છે મીર કાશીમે છે એ કર્યો અંગ્રેજોની બદમાશી વધતી જતી હતી અને અંગ્રેજોએ મોટા પ્રમાણમાં સત્તાના દુરુપયોગ કરી અને ધન એવું પ્રાપ્ત છે કર્યું હતું મીર કાશીમ તેનાથી ખૂબ ક્રોધિત છે થયો અને બંને વચ્ચે યુદ્ધ છે એની અનિવાર્ય છે એ વારંવાર અંગ્રેજોની બદમાશી વધતી જતી અને મોટા પ્રમાણમાં સત્તાનો દૂર ઉપયોગ તેઓ કરતા હતા તેને કારણે આ બંને વચ્ચે મીર કાસિમ તેનાથી ખૂબ ક્રોધિત થયો અને બંને વચ્ચે યુદ્ધ છે અનિવાર્ય છે થયું આ એક મહત્વપૂર્ણ લડાઈમાં જે મીર કાસિમ હાર્યો અને તે અવધ છે ભાગી ગઈ તો બંને વચ્ચે યુદ્ધ થયું જેની અંદર મીર કાસિમની હાર થઈ અને તે અવધ છઈ ભાગી ગયો ત્યારબાદ અવધના તત્કાલીન નવાબ દોલા અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજા સાથે તેને એક સંધિ છે એ કરી અને ત્રણેયની સંયુક્ત સેનાએ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ છે એ નક્કી કરી અને ભારતમાં સૌથી મહત્વપૂર્ણ યુદ્ધ કહી શકાય તેવું બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોમ્બર સત્તરસો ને ચોસઠની અંદર થઈ ક્યારે થયું બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોમ્બર સત્તરસોને ચોસઠની અંદર જોઈએ બક્ષરનું યુદ્ધ તો કે આ યુદ્ધની અંદર મીર કાસિમ સુજાદોલા અને શાહ આલમ આ ત્રણેય સત્તાવનને અંગ્રેજોએ છે હરાવી અને સાચા અર્થમાં ભારતમાં સૌથી શક્તિશાળી સત્તા તરીકે અંગ્રેજ છે એ સાબિત છે એ થયા આ યુદ્ધના પરિણામે અંગ્રેજોએ બંગાળ બિહાર અને ઓરિસ્સાના વાસ્તવિક શાસક છે બની ગયું યુદ્ધની અંદર વિજય મળ્યો અને તેના કારણે બંગાળ બિહાર અને ઓરિસ્સાના વાસ્તવિક શાસક અંગ્રેજો છે બની ગયા ક્લાય બંગાળનો નવાબ છે એ બન્યો ત્યારબાદ સત્તરસો ને છત્રીસમાં અંગ્રેજોએ મીર જાફરને ફરી નવાબ છેય બનાવ્યો અને ત્યાર પછી નિજાબુદ દોલાને નવાબ તરીકે છે એ સ્વીકાર્યો અંતે સત્તરસો ને પાસઠમાં નવાબે પોતાની સેના ભંગ કરવાની સંધિ કરી અને આમ અંગ્રેજો બંગાળના વાસ્તવિક શાસક છે એ બને આવી રીતે અંગ્રેજો છે એ બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડો છે એ જમાવી દીધી તો આથી બંગાળમાં બ્રિટિશ સત્તાની પકડ ત્યારબાદ આવે છે બંગાળમાં દ્વિમુખી તંત્ર તો બ્રિટિશ કંપની બંગાળમાં વાસ્તવિક શાસક બની ચૂકી હતી તેના હાથમાં રાજકીય અને સૈનિક નિયંત્રણ છે આવી ગયું હતું નવાબ હવે કંપની પર આધારિત છે જોવા મળતો હતો કંપનીએ દિવાળીની અધિકાર પ્રાપ્ત કરી મહેસૂલ ઉઘરાવવાનું છે શરૂ કર્યું આ ઉપરાંત તેણે મન તેણે ઉપસુબેદારની નિમણૂક કરવાનો અધિકાર મેળવીને ન્યાય પોલીસ બંને પર નિયંત્રણ છે એ સ્થાપ્યું અને ઇતિહાસકારો આ બંગાળ દ્વિમુખી તંત્ર તરીકે ઓળખાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી બંગાળમાં દ્વિમુખી તંત્ર હવેના જ્યારે નેક્સ્ટ વિડીયો ક્લિપની અંદર મળશું ત્યારે નેક્સ્ટ ટોપિકની ચર્ચા છે એ કરીશું આભાર